નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. જોઈએ આજના મહત્વના સમાચારમાં. સરકારી ખર્ચા સહકારી સંસ્થામાં પાડવા સામે રોષ. બામોસણા ગામમાં દૂધસાગર ડેરી સહકારી સંસ્થા હોવા છતાં સરકારી ખર્ચાઓ ભોગવવાને ગણાવ્યો ગેરવ્યાજબી. સમગ્ર એશિયામાં મોખરે ગણાતી દૂધસાગર ડેરીની વહીવટીય ખામીઓના લીધે ડેરીની કિંમત ઘટી ગઈ હોવાની ચર્ચા. વરસાદમાં પલળી ગયેલ સાગરદાણ માટે જવાબદારો સામે કાર્યવાહી નથી કરી હોવાના આક્ષેપ. છેલ્લા 30 વર્ષોમાં દરેક ચીજોના ભાવમાં 70 ગણા સુધીના થયેલા વધારા સામે દૂધના ભાવમાં માત્ર 3 ગણા વધારા સામે દેખાઈ નારાજગી. દૂધના ભાવોના જૂના કોઠાની તુલનામાં નવા કોઠા પ્રમાણે ભાવ નહીં મળવાથી નથી પોસાતો પશુપાલનનો વ્યવસાય. બ્યુરો રિપોર્ટ, એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે. દૂધનું ઉત્પાદન હતું એ વખત મહેસાણા ડેરી એશિયા ખંડમાં પ્રથમ નંબરની ડેરી ગણાતી. એની જગ્યાએ અત્યારે જેનો કોઈ ધણી નથી, સમજ્યા કે ને, દૂધ કે ઘીનો કે કોઈ જાનવરોનો, સમજ્યા કે માલની ક્વોલિટી. એટલે આપણી જ્યારે એ જ્યારે જાનવરોની નિકાસ બની જઈ એટલે જાનવરો ઉપર કાપ આવી ગયો અને દૂધનું પણ ઘટી ગયું. પછી વહીવટ કરતા કાળજી ન રહી એટલે એમાંથી માલનો બગાડ થવા માંડ્યો, એટલે પછી ડેરી કિંમત ઘટી રહી. 35 થી 40 વનમાં દરેક ચીજ વસ્તુનો ભાવ 10 થી 100 ગણો 125 ગણો થયો, કોઈનો 10, 20, 30, 40 ગણો, 50 ગણો, 60, 70 ગણો થયો. તો આ દૂધનો ભાવ 35-40 વર્ષની અંદર 3 ગણો જ થયો છે. એનું કારણ હું અમારે લઈ લેવાના, ખાઈ જવાના ખેડૂતોને, બસ બીજું કોઈ ધંધો નહીં. અમે પાલવતી જ નહીં, મને દૂધની અંદર કોઈ પાલવતું નહીં. ખર્ચા મોટા છે, 24 કલાક જોવા ટ્રેક્ટર ફરી, હું ડીઝલ એટલું તો બની જાય હવે દૂધ ઉપર.